નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું વિપુલ પ્રજાપતિ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કડી, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત જોબને સેન્ટરથી પકડવા માટે બંને છેડે ફેસિંગ પ્રેક્ટિસ કરવી પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. લેથ મશીનમાં જોબને, નળાકાર જોબને જ્યારે પકડાવવો હોય, જો એ જોબને સેન્ટરિંગ કરવામાં ના આવે બરાબર, તો એ સેન્ટરિંગ પ્રોપર થતું નથી. એના માટે બંને છેડે ફેસિંગ પ્રેક્ટિસ કરવામાં આવે છે. આ પ્રેક્ટિકલ માટે જરૂરી સાધન સામગ્રી: સ્ટીલ રૂલ 300 mm, ફેસિંગ ટૂલ 1 સેટ, સરફેસ ગેજ, વર્નિયર કેલિપર 300 mm, ફોરજો અથવા 3 જો ચક એન્ડ કી, ટૂલ પોસ્ટ સ્પેનર, ફાઇલ ફ્લેટ સ્મૂથ 250 mm, મશીનરીમાં સેન્ટર લેફ્ટ મશીન વિથ એસેસરી 1, અને મટીરિયલમાં MS રાઉન્ડ બાર ડાયામીટર 30x105 mm લોંગ, કોટન વેસ્ટ, ક્લિનિંગ બ્રશ, વાયર બ્રશ, સેફ્ટી ગોગલ્સ વગેરે આઇટમ જરૂરિયાત મુજબ વાપરવાની રહેશે. હવે રાઉન્ડ બારના ફેસિંગ વખતે જ્યારે મટીરિયલને રાઉન્ડ બાર જે છે નળાકાર, એને 3 જો ચકની અંદર લેફ્ટ મશીનમાં ભરાયા પછી જ્યારે એને ફેસિંગ કરીએ ત્યારે ટૂલનું સેટિંગ આ પ્રમાણે કરવું પડે છે. સૌપ્રથમ ટૂલની કટિંગ ગેજને સેટ કરવાની, પછી ફેસિંગની શરૂઆત કરીએ જ્યારે ત્યારે વર્કપીસ સાથે ટૂલને આ રીતે અડકાડવું પડે છે. પછી ક્રોસ સ્લાઇડની ફીટ દ્વારા ફેસિંગની પ્રેક્ટિસ કરવી પડે છે. ફેસિંગ વખતે આપણે 3 કટની અંદર જે જરૂરિયાત મુજબ ફેસિંગ કરવાનું છે એ મુજબ કટ કરીશું. પહેલી કટમાં 2 mm, બીજી કટમાં 1 mm અને ત્રીજી કટમાં 0.5 mm સુધી કટ કરીને આપણે ફેસિંગ પ્રોસેસ પૂરી કરીશું. સૌ પ્રથમ આપણે રો મટીરિયલ લઈશું. હવે રો મટીરિયલને આપણે લેથ મશીનના 3 જો ચકની અંદર ફિટ કરીશું. ત્યારબાદ ટૂલ પોસ્ટની અંદર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલને આપણે ટૂલ પોસ્ટની અંદર યોગ્ય સેટિંગ કરીને અહીંયા ફિટ કરી દઈશું. હવે લેથ મશીન ચાલુ કરીશું અને ટૂલ પોસ્ટને ધીમે ધીમે રાઉન્ડ બારની નજીક લઈ જઈશું અને એ દરમિયાન કુલન તરીકે આપણે પાણીનો ઉપયોગ કરીશું, જેથી કરીને ટૂલ પોસ્ટની અંદર ભરાયેલ ટૂલ ઘસાઈ કે તૂટી જાય નહીં ગરમીના કારણે. ફેસિંગ કર્યા બાદ આપણો જોબ આ રીતે દેખાશે. આ જ રીતે જોબના બીજા છેડા બાજુમાં જે પ્રોસેસ કરી આપણે એ જ પ્રોસેસ ફરીથી કરીને બીજી બાજુમાં પણ ફેસિંગ કરી દઈશું. જોબના બંને છેડે ફેસિંગ કર્યા બાદ આપણો ફાઇનલ જોબ આ રીતે તૈયાર થશે. આ જોબના અંતે તમારામાં જોબને 3 જો ચક અથવા 4 જો ચકમાં પકડવાની સ્કિલ તથા એને ફેસિંગ કરવાની અને જોબનું સેન્ટર શોધવાની સ્કિલ આવશે. તાલીમાર્થી મિત્રો, આ જોબ કરતી વખતે જે સાવચેતી રાખવામાં આવે છે તે ટૂલને ટૂલ પોસ્ટમાં પકડવા માટે શક્ય બને તેટલી ઓછી સંખ્યામાં ફેકિંગ સ્ટ્રીપ વાપરો. ફેસિંગની પ્રક્રિયા કરતા સમયે કટિંગ ફૂડનો ઉપયોગ કરવો. ટૂલ પોસ્ટમાં ટૂલને વધારે પડતું ઓવરહેંગ સેટ કરવું નહીં. લેથ મશીનની રનિંગ સ્થિતિમાં કોઈપણ મેજરિંગ ટૂલનો વર્કપીસ પર ઉપયોગ કરવો ન જોઈએ. લેથ પરની કટિંગ કિપ્સને હાથ વડે ન અડકતા ક્લિનિંગ બ્રશ વડે સાફ કરવી. વર્કપીસને ચકમાંથી ખોલતા પહેલા એજનું ફાઇલ વડે ડીબરિંગ કરવું જોઈએ. તાલીમાર્થી મિત્રો, આપને જોબને સેન્ટરથી પકડવા માટે બંને છેડે ફેસિંગ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે, જેનો વર્કશોપમાં આપ યોગ્ય રીતે ઉપયોગ કરશો એવી આશા રાખું છું. આભાર.